નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આજે આપણે શાકભાજીનો ખૂબ જ અગત્યનો પાક એટલે રીંગણનો પાક, અને રીંગણનો પાક મોટાભાગના ઘણા બધા વિસ્તારોની અંદર આની ખેતી થાય, કારણ કે ખોરાકમાં આપણે રીંગણનું ખાસ વિશેષ મહત્વ છે. અને રીંગણ એ શાકભાજીની અંદર ખૂબ જ અગત્યનો પાક છે. રીંગણમાંથી શરીરને જરૂરી એવા તમામ પ્રકારના પોષક તત્વો આપણને મળે, એટલે મનુષ્યની દરરોજની શાકભાજીની જે જરૂરિયાત છે એમાં રીંગણનો ફાળો ખૂબ જ મહત્વ છે. માટે આ રીંગણના પાકનું ઉત્પાદન વધારવામાં ખાસ કરીને આપણે કેવા કેવા પગલાઓ ભરવા જોઈએ, અથવા એની ખેતી આધુનિક રીતે કેમ કરી શકીએ એની આપણે આજે વાત કરીશું. અને એ વિવિધ પાસાઓમાં ખાસ કરીને જમીનની તૈયારી, કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે, આબોહવા, બીજ દર, વાવણીનું અંતર અને ગુણવત્તાયુક્ત ધરું ઉછેર કેમ કરી શકાય એની આજે આપણે વાત કરીએ. સૌ પ્રથમ તો ખાસ કરીને રીંગણનો પાક ચોમાસામાં પણ લેવાય, શિયાળામાં અને ખાસ કરીને ઉનાળાની અંદર પણ આ પાકનું વાવેતર થતું હોય, એટલે જમીન મોટાભાગની બધા જ પ્રકારની અનુકૂળ જમીન આ પાકને આવતી હોય. પણ ખાસ કરીને જે જમીનની તૈયારી છે એમાં રીંગણના પાકની રોપણી કરવા માટે જમીનની જરૂરિયાત મુજબ ખાસ કરીને ખેડ ખરબ અથવા તો હળથી કરવી જોઈએ, ત્યારબાદ સમાર મારી અને સપાટ જમીન બનાવી અને એમાં પાયાના ખાતરો અને ખાસ કરીને કમ્પોસ્ટ ખાતર નાખીને આપણે આ રીતે જમીનની એની તૈયારી ખાસ કરીને કરી શકીએ. હવે જો આબોહવાની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર એકદમ બધી જ ઋતુમાં કરી શકાય, અને પાકની શરૂઆતની જે વૃદ્ધિ છે એ ખાસ કરીને ગરમ હવામાન હોવું એના માટે ખૂબ જરૂરી છે, જેથી શિયાળા દરમિયાન જો પાકને ઠંડી હોય તો આ પાકની ઝડપથી વૃદ્ધિ નથી થતી, પરંતુ ફળ બેસવા સમયે અને ખાસ કરીને ફળની વૃદ્ધિ માટે ઠંડી અને સૂકી આબોહવા આ રીંગણના પાક માટે ખાસ અનુકૂળ આવે, અને ખાસ કરીને વાદળછાયું હવામાન અને સતત વરસાદ આ પાકને અનુકૂળ આવતા નથી, એટલે ખાસ કરીને ઉનાળુ ઋતુની અંદર આ પાકનું વાવેતર આપણે કરી અને સારી કમાણી પણ કરી શકીએ. હવે જો એના બીજ દર અને વાવણીના અંતરની વાત કરીએ તો ખાસ કરીને બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે 90x60 cm અથવા તો 90x75 cm, એટલે કે બે હાર વચ્ચેનું 90 cm અને બે છોડ વચ્ચે 60 cm અથવા તો 75 cm અંતર રાખીને આપણે એનું વાવેતર ખાસ કરીને કરી શકીએ. હવે જો આ રીંગણનું જો વાવેતર કરવું હોય તો સૌપ્રથમ તો આ શાકભાજીના પાકની અંદર આપણે ધરું ઉછેર તૈયાર કરવું પડે, એટલે એનું ધરોવાળિયું બનાવવું પડે, અને રીંગણનું વધુ ઉત્પાદન મેળવવા માટે તંદુરસ્ત તૈયાર જે ધરું છે એ તૈયાર કરવું ખૂબ જરૂરી હોય, અને ખાસ કરીને જો ધરોવાળિયામાં પાણી ભરાઈ રહે અથવા તો નિંદામણનો ઉપદ્રવ થાય તો એ ધરોવાળિયું આપણે ખાસ કરીને રીંગણના પાક માટે ઉપયોગ કરી શકતા નથી, એટલે એવી પસંદ જમીન કરીએ કે એની અંદર પાણી ન ભરાતું હોય, નિંદામણનો પ્રોબ્લેમ ઓછો હોય અથવા તો જમીન જન્ય ફૂગ અથવા તો રોગ જીવાત પણ ઓછા લાગતા હોય એવી જમીન પસંદ કરી, અને એ જમીનમાં ખાસ કરીને શરૂઆતમાં રાબિંગ કે સોઇલ સોલરાઇઝેશન ઉનાળા દરમિયાન કરી અને જો ધરવાળિયું અથવા ગાદી ક્યારો બનાવવામાં આવે તો આપણે એ ધરુંનો ઉપયોગ કરી શકીએ. અને ખાસ કરીને 1 હેક્ટર વિસ્તાર માટે જો આપણે ફેર રોપણી કરવી હોય, એટલે 1 હેક્ટર વિસ્તારમાં રીંગણીનું વાવેતર કરવું હોય તો તેના માટે 150 સોરસ મીટર એટલે કે 1.5 ગુઠ્ઠાની અંદર આપણે રીંગણીનું ધરું તૈયાર કરવું પડે તો 1 હેક્ટરની અંદર આપણે રીંગણીનું વાવેતર કરી શકીએ. અને ખાસ કરીને જો બીજનો ઉગાવો સારો થાય અને ધરું ઉછેરની સારી રીતે કાળજી રાખવામાં આવે તો 200-250 ગ્રામ બીજની ધરવાળિયાની અંદર ખાસ કરીને જરૂર પડે 1.5 ગુઠ્ઠા માટે, તો 200-250 ગ્રામ બીજ આપણે છાંટીએ અને એની અંદર ખાસ કરીને બીજને પણ ફૂગનાશક દવાનો પટ એટલે કે કાર્મેન્ડાઝિમ અથવા મેન્કોજેબ જેવી ફૂગનાશક દવા 1 કિલો બિયારણ દીઠ 3 ગ્રામ આપી અને જો વાવેતર કરીએ તો પણ શરૂઆતના જમીનજન્ય અને બીજજન્ય ફૂગ છે એનાથી પણ આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ. અને ખાસ કરીને આ ધરવાળિયાની અંદર આવતા રોગ જીવાતનું પણ જો સમયાંતરે નિયંત્રણ કરીએ અને ધરુંનો વિકાસ બરાબર થતો ન હોય અથવા ધરું પીળું પડતું હોય તો એને એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા જેવા ખાતરો આ ધરવાળિયામાં આપી દઈએ તો ખૂબ સારું રીતે ધરું તૈયાર કરી શકીએ. અને ધરું 30-35 દિવસનું થાય એટલે એ ફેર રોપણી માટે તૈયાર થઈ ગયું એવું આપણે માની લેવું જોઈએ, અને ત્યારબાદ આપણે ફેર રોપણી કરીને રીંગણીનું વાવેતર કરી શકીએ. તો મિત્રો, આ માહિતી જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરી અને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. ખેતી તથા ખેતી સે સંબંધિત સંપૂર્ણ જાણકારી કે લિયે અભી એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર એપ ડાઉનલોડ કરે, ઓર ખેતી સે જુડે રોચક વિષયો પર વિડીયો દેખને કે લિયે હમારે યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ.